અને હવે વાત રથયાત્રાની તૈયારીઓ અંગે તો આવતીકાલે રવિવારે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન છે રવિવારે યોજાનાર જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ભૂદરના આરેથી જળ ભરેલા જે ઘડા છે એ ગાડામાં મંદિર ખાતે લઈ જવામાં આવશે 108 જેટલા ઘડા એટલે કે જે કળશ છે તે કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવશે સાબરમતી નદી કિનારે પૂજા કરવામાં આવશે અને 108 ઘડામાં એ જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે કે જેને લઈને જળયાત્રાની તમામે તમામ તૈયારીઓ મંદિર પ્રાંગણમાં કરવામાં આવી રહી છે કળશને મંદિર પ્રાંગણમાં મૂકી દેવામાં આવ્યા છે અને તેની સાથે જે ગાડામાં એ તમામે તમામ 108 કળશ જળ ભરેલા લાવવામાં આવનાર છે એ હવે બળદ ગાડાને પણ શણગારિત કરવામાં આવનાર છે तो 146મી रथ यात्रा અને રંગે ચંગે જ્યારે રથ યાત્રા અમદાવાદમાં નીકળતી હોય છે ત્યારે એ જ રથ યાત્રાને લઈને આવતીકાલે રવિવારે જળ યાત્રાનું આયોજન જળ યાત્રાની તૈયારીના ભાગરૂપે મંદિર પ્રાંગણમાં 108 ઘડા 108 કળશ મૂકી દેવામાં આવ્યા છે અને એ કળશને લાવવા લઈ જવા માટે જે ગાડાનો ઉપયોગ કરવામાં આવનાર છે મંદિર તરફથી ત્યારે એ ગાડાને પણ હવે તૈયાર કરવામાં આવી રહ્યા છે કળશને પણ શણગારવામાં આવશે અને એ ગાડા શણગાર કરવામાં આવનાર છે ત્યારે આ જળ યાત્રામાં ભૂદરના આરેથી જળ ભરવામાં આવશે સાબરમતી નદીની પૂજા પણ કરવામાં આવશે અને પૂજા કર્યા બાદ એ સાબરમતી નદીનું પવિત્ર જળ છે તે આ 108 કળશમાં ભરવામાં આવશે અને ત્યારબાદ તેને નિજ મંદિરે પરત લાવવામાં આવશે જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેને લઈને મંદિર તંત્ર દ્વારા પણ તમામે તમામ પ્રક્રિયા હાલ હાથ ધરાઈ રહી છે કારણ કે 20 જૂનનો એ દિવસ કે જ્યારે અમદાવાદમાં 146મી રથયાત્રા નીકળશે ભગવાન નીકળશે નગરચર્યાએ તો વધુ જાણકારી માટે મંદિર ખાતેથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હાર્દિક ભટ્ટ હાર્દિક મંદિરનો માહોલ કેવો છે અને જ્યારે આવતીકાલે જળયાત્રા નીકળવાની છે તેની તૈયારીઓ કેવી જાગૃતિ ચોકસથી ભગવાન જગન્નાથજીની 146મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે તેની પહેલા તેમની જે કહેવાય કે જળયાત્રા છે તે નીકળતી હોય છે અને જેઠ સુદ પૂનમના દિવસે એટલે કે આવતીકાલે જળયાત્રા યોજાવાની છે તેને લઈને મંદિર ખાતે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ જે ગાડા છે તેને તૈયાર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે એની ઉપર જે ફૂલોથી આખું ડેકોરેશન છે તે કરવામાં આવશે પરંતુ અત્યારે આ 3 ગાડા છે તે મંદિર પટાંગણમાં મૂકવામાં આવ્યા છે જેની ઉપર 108 ઘડા છે તે મૂકીને જે જળ છે ભૂદરના આરેથી લાવવામાં આવતું હોય છે તે આ ગાડાઓમાં મૂકીને લાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ ભગવાન પર જે જ્યેષ્ઠા અભિષેક થતો હોય છે તેનું એક અલગ જ મહત્વ રહેલું હોય છે અત્યારે મંદિર પટાંગણ ખાતે તમે જોઈ શકો છો કે સાફ સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે કારણ કે આવતીકાલે જ્યારે હરિભક્તો છે તેઓ વહેલી સવારથી જ મંદિર ખાતે ઉમટતા હોય છે અહીંયા આગળ જે ગજરાત છે તે પણ લાવવામાં આવતા હોય છે હાથી ઘોડાની સાથે વાજતે ગાજતે જ્યારે યાત્રા શરૂ થતી હોય છે જગન્નાથ મંદિરથી ભૂદરના આરે સુધી આ યાત્રા યોજાતી હોય છે અને તેનું એક વિશેષ જ મહત્વ રહેલું હોય છે કારણ કે તેમાં વજા પટાકાની સાથે 108 ઘડા લઈને જે દીકરીઓ હોય છે મહિલાઓ હોય છે તે લોકો વાજતે ગાજતે નીકળતા હોય છે એટલે એનું એક અલગ જ મહત્વ રહેલું હોય છે આવતીકાલે જો વાત કરવામાં આવે મુખ્ય અતિથિ દર વખતે જે કહેવાય કે ભૂદરના આરે પૂજા થતી હોય છે ત્યાં આગળ એક્સ ડેપ્યુટી સીએમ છે નીતિનભાઈ પટેલ તેઓ હાજર રહેતા હોય છે આવતીકાલે તેઓ હાજર રહેવાના છે સાથે સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ હાજર રહેવાના છે અનેક જે કયા ધારાસભ્યો છે તેઓ પણ જાગૃતિ હાજર રહેવાના છે એક જળયાત્રાનું અલગ જ મહત્વ રહેલું હોય છે કારણ કે જ્યારે જળયાત્રા યોજાતી હોય છે 108 ગળાથી ભગવાન પર વિશિષ્ટ જે અભિષેક છે તે કરાતો હોય છે જેને જ્યેષ્ઠા અભિષેક કહેવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન છે તે વાજતે ગાજતે પોતાના મામાના ઘરે એટલે કે સરસપુર છે તે જતા હોય છે અને જ્યારે ભાણેજ છે તે મામાના ઘરે આવે અને કેવો આનંદ થતો હોય છે તેઓ સરસપુરમાં માહોલ છે તે જોવા મળતો હોય છે અને વર્ષમાં આ 15 દિવસ છે કે જે ભગવાન વગર મંદિર છે તે સૂનું થઈ જતું હોય છે એટલે એક અનોખો દિવસ છે જેઠ સુદ પૂનમનો કે ત્યારે વિશેષ જળયાત્રા છે તે યોજાતી હોય છે અને રથયાત્રા પહેલાનો જે મહત્વનો દિવસ છે તે આવતીકાલનો દિવસ તે ગણી શકાય જી આભાર હાર્દિક તમામ દ્રશ્યોની સાથે વિગતો જણાવી તે બદલ